નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલ માં હું રેશમા આપનું સ્વાગત કરું છું. દરરોજ કોઈક ને કોઈક વ્યક્તિની જયારે વાત કરવામાં આવે છે તો ખાસ કરીને દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના કામથી પોતાના કર્મથી ક્યાંક ને ક્યાંક એટલી પ્રખ્યાત હોય છે. જેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે લેખકો અને કવિઓની તો તેમની કઈક વાત જ નિરાલી હોય છે. જો લેખક હોય અથવા કવિ હોય છે તો તે લોકોની પોતાની એક આગવી ઓળખ છે અને તેવી જ એક આગવી ઓળખ ધરાવતા આજે એક કવિની વાત કરવાના છે. કારણ કે તેમનો આજે જન્મદિવસ છે અને તેમની જન્મ જયંતિ આપણે ઉજવતા હોય છે. તેવા જ એક કવિની જયારે વાત કરીએ તો કવિ નાનાલાલ, જે દલપતરામના પુત્ર, પ્રખ્યાત કવિ એવા દલપતરામના પુત્ર કવિ નાનાલાલ, તેમની પણ જયારે વાત કરવામાં આવે તો ગુજરાતી સાહિત્યકારના ખૂબ જ જાણીતું એવું નામ છે અને તેમાં કહી શકાય કે ઘણી બધી બાબતો એમણે આપી છે સાહિત્યને. અને સાહિત્યની અંદર જયારે વાત કરવામાં આવે એક ડોલન શૈલી, જે ડોલન શૈલીના જનક ગણાતા તેવા કવિ નાનાલાલની આપણે વાત કરવાના છે. અને તે કવિ નાનાલાલ વિશે વાત કરવા માટે અમારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેણે કવિ નાનાલાલ ઉપર સંશોધન અને સંપાદનનું કામ કરેલ છે તેવા ઉષાબેન ઉપાધ્યાય. ઉષાબેન, તો આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. ઉષાબેન, સૌ પ્રથમ વાત આપણે જયારે કરવામાં આવે છે કે કવિ નાનાલાલની, જયારે ઘણા બધા કવિઓની જયારે વાત કરવામાં આવે છે તો દરેક કવિની આગવી ઓળખ છે. કંઈક ને કંઈક તેમને સાહિત્યમાં એવું અલગ કરીને બતાવેલું છે કે સાહિત્યમાં કંઈક એવી અલગ પોતાની છાપ ઉભી કરી છે. તેવી જ રીતે જયારે આપણે કવિ નાનાલાલની વાત કરીએ તો તે કઈ બાબતથી વધારે ઓળખાય છે? કવિ નાનાલાલ ગુજરાતી કવિતાના એવા એક શિરમોર કવિ છે કે જેમણે ઉર્મી કવિ તરીકે એમના સમયમાં જ નહીં, એમના અનુગામીઓ ઉપર પણ પ્રભાવ પાડ્યો છે. એટલું જ નહીં, આજે પણ વિશ્વભરમાં જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં નાનાલાલ હજુ આજે પણ એમના શબ્દોમાં જીવંત છે એવી એક પ્રતિભા આપણને નાનાલાલ રૂપે મળી છે. અને નાનાલાલની કવિતાની જે વિશેષતા છે એક કવિ તરીકે, તો એમણે ઉર્મી કવિ તરીકે, એમણે ઘણા બધા સાહિત્ય પ્રકારોમાં કામ કર્યું પણ એમની મુખ્ય ઓળખ કવિ તરીકેની, ઉર્મી કવિ તરીકેની છે. જી ઉષાબેન, જયારે વાત કરવામાં આવે કે નાનાલાલના જીવનની, શરૂઆતના જીવનની જયારે વાત કરવામાં આવે તો બાળપણમાં એ થોડા હઠીલા અને અદ્દલ હતા, ભણવાનું કદાચ તેમને નહોતું ગમતું એવું કંઈક કહ્યું, તો એ વિશે આપ થોડું કંઈક જણાવશો? બહુ સરસ પ્રશ્ન કર્યો બેન. નાનાલાલ જયારે નાના હતા ત્યારે એમને સ્કૂલે જવું બિલકુલ નહોતું ગમતું. એટલું જ નહીં, તોફાની પણ હતા અને કેટલીક વખત તો પિતા દલપતરામ, એમના પિતા કવિ દલપતરામ, એમના મારનો ભોગ બનવું પડે એવા પણ કિસ્સાઓ બન્યા છે. અને 3 વખત તો નાનાલાલ ઘર છોડીને નાસી ગયા હતા નાનપણમાં, એટલા બધા તોફાની એ હતા. પણ મને એવું કહેવાનું મન થાય કે જેમનામાં એક નિસર્ગદત્ત પ્રતિભા, કોઈ પણ પ્રકારની એક આંતરિક શક્તિ એ ઘૂઘવાટા કરતી હોય, ઉછાળા મારતી હોય, અને એવું બાળક, માત્ર નાનાલાલ નહીં કોઈ પણ બાળક, જ્યારે એની ઉર્જા છે એ અસીમ હોય એ વખતે સ્વાભાવિક રીતે તોફાન કરતું હોય, આપણે એને તોફાનથી ઓળખીએ છીએ. અને નાનાલાલ, એમણે એક વખત એમના પિતા, બહુ રસિક વાત છે કે એમના પિતા દલપતરામ એટલા બધા તો ગુસ્સે થયા કે છુટ્ટું તરભાણું એમણે નાનાલાલ ઉપર ફેંક્યું અને એને કારણે એમના હાથના અંગૂઠા ઉપર વાગ્યું અને કાયમને માટે અંગૂઠા ઉપર એમને દુખાવો રહ્યો, એવા એ પિતાના ક્રોધનો ભોગ પણ બન્યા હતા, આટલા તોફાની હતા. જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવે ઉષાબેન, તો સૌ પ્રથમ જયારે આપણે વાત કરતા હોય છે હંમેશા કે કંઈક ને કંઈક એવી આગવી ઓળખ હોય છે, પણ એમને ડોલન શૈલીના જનક કહેવામાં આવતા હતા, તેના પાછળ શું કારણ છે? આ એક બહુ જ મજાની વાત છે. પિતા અને પુત્ર, કવિ દલપતરામ અને કવિ નાનાલાલ, આ બંને પિતા પુત્રની જોડીએ સળંગ 111 વર્ષ સુધી ગુજરાતી કવિતાની સાધના કરી છે, ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા કરી છે. દલપતરામ એવા કવિ કે જેમણે મધ્યકાલીન સાહિત્ય પછી જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના યુગનો પ્રારંભ થયો, અંગ્રેજો અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ નીચે જ્યારે આપણે ત્યાં પરિવર્તનો આરંભાયા, એ વખતે એમણે છંદ છે એને આગળ કરી કેન્દ્રમાં રાખી અને મધ્યકાલીન રાગ ઢાળ દેશી એમાંથી બહાર નીકળી અને છંદ તરફનું પ્રસ્થાન એમણે આરંભેલું. એટલે એ કવિ દલપતરામ એમના સમયના આ રીતે નવપ્રસ્થાનકાર હતા. અને છંદમાં લખાતી ગુજરાતી કવિતા, એનાથી મુક્ત થવાનું એક ફરી નવું નવપ્રસ્થાન છે એ આપણને નાનાલાલમાં મળે છે. એવું કહેતા કે કવિતા સુંદરીના પગમાં છંદના ઝાંઝર છે એ બંધનરૂપ બને છે. કહેવાનો ભાવાર્થ એવો છે કવિનો કે એમને જે વ્યક્ત કરવું છે,
ચિત્તમાં હૃદયમાં જે સંવેદનો જે ઉર્મિઓ જાગે છે જે કંઈ એમને વ્યક્ત કરવું છે એને માટે છંદ છે એમને બંધનરૂપ થાય છે અને એટલે એમણે છંદ મુક્તિનો માર્ગ લીધો. પણ છંદ મુક્તિ એટલે કેવી? તો ડોલન શૈલી જેમાં ભાવ અને શબ્દ નાદ એના વડે ડોલન પ્રગટતું હોય એવી શૈલી એમણે અપનાવી અને એ રીતે એમણે એક નવપ્રસ્થાન સર્જ્યું. પિતા છે એમણે છંદ છે એનો આગ્રહ સેવ્યો અને નવપ્રસ્થાન કર્યું. તો એમના જ પુત્ર નાનાલાલ એમણે છંદના બંધનોમાં કવિતા છે એ રૂંધાઈ છે એવો અનુભવ કર્યો. એક જે ફોર્સ હતો એમની સર્જકતાનો એને માટે છંદ એમને ક્યાંક બંધનરૂપ બનતા હોય એવું લાગ્યું અને એટલે એમણે છંદના બંધનો તોડી અને પોતાની કવિતા છે એને છંદ મુક્ત રીતિથી ડોલન શૈલીથી જેમાં ભાવનું ડોલન હોય એ પ્રકારે એમણે અભિવ્યક્તિ સાધી અને બહુ જ લોકપ્રિય કવિ એ બન્યા. એ પણ એક બહુ જ મોટી સિદ્ધિ. ખાલી પ્રયોગ કર્યો એમ નહીં, એ પ્રયોગમાં એમણે એવા એવા સર્જનો આપણી સામે મૂક્યા. ગીત તો એમના આજે પણ લોકહૃદય વસે છે અને સાથે સાથે ડોલન શૈલીમાં પણ એમણે જે અભિવ્યક્તિ કરી એ યાદગાર બની છે. જી ઉષાબેન, જયારે વાત કરવામાં આવે છે કોઈ પણ કવિ હોય કોઈ પણ લેખક હોય તેમની તમામ કૃતિઓ ખૂબ જ ઉત્તમ હોય છે, પણ જયારે ખાસ કરીને વાત કરવામાં આવે નાનાલાલની તો નાનાલાલે જે ઘણી બધી કૃતિઓ આપી છે, નવલકથા હોય નવલકથા સાથે સાથે આપણે જે પ્રમાણે વાત કરી કે એમની કવિતાઓ, તે તમામ બાબતોમાં આપણે ઉત્તમ પ્રદાન કોને માની શકાય? નાનાલાલ છે એમનું પ્રદાન એ કવિતાના ક્ષેત્રે મુખ્ય છે. એમણે જે ઉર્મિ કવિતા આપી, કેટલાક કાવ્યો કાવ્ય સંગ્રહ એમનો આવ્યો, નાના નાના અનેક ગીતો એમણે આપ્યા. જ્યારે એમનો પહેલો કાવ્ય સંગ્રહ આવ્યો હજુ તો 27 વર્ષની એમની ઉંમર હતી અને એવા હજુ તો જેણે નવપ્રસ્થાન આરંભ્યું છે હજુ એમની સર્જનનો જાણે કે એક પ્રાગટ્યનો પહેલો મુકામ આવ્યો છે. એ વખતે કવિ કાંત એમના પુરોગામી કવિ વરિષ્ઠ કવિ એ એમને વધાવે છે અને એમને ઉગ્યો પ્રફુલ્લ અમી એમ કહી અને ચંદ્રરાજ એમ કહી અને એ જ્યારે વાત કરે છે અમી વર્ષણ ચંદ્રરાજ, તો કવિ નાનાલાલની કવિતામાં એમના ગીતોમાં જે પ્રભાવ હતો એને પુરોગામી વડે પોંખાવાનું સદભાગ્ય મળ્યું. અને પછી પોતે અને ઉમાશંકર જોશીએ પણ એમને વિશે બહુ જ સરસ વાત કરી છે. એ ઓળખાયા છે રસબોલના કવિ તરીકે. રસ માધુર્ય એ લયનો આનંદ પણ હોઈ શકે છે, એનું માધુર્ય પણ હોઈ શકે છે અને ભાવનું માધુર્ય પણ ખરું જ. મજાની વાત અને મહત્વની વાત એ છે કે આપણે બધા જાણીએ છીએ કે ઝવેરચંદ મેઘાણી દ્વારા આપણા જે લોકગીતો છે એના ઢાળ રાગ એ ગુજરાતી કવિતામાં પ્રવેશ્યા અને એમણે લોકગીતોના પ્રભાવમાં ઉત્તમ સર્જનો આપણને આપ્યા. આજે પણ બુલંદ કંઠે એમની કવિતાઓ ગવાય છે. પણ અભ્યાસીઓ જાણે છે કે નાનાલાલ આવ્યા એ પૂર્વે, સોરી મેઘાણી આવ્યા એ પૂર્વે કવિ નાનાલાલ છે એમણે લોકગીતોનો લય છે એ પોતાની કવિતામાં અપનાવ્યો. એ રીતે પરંપરાની સાથે એક નાતો જોડ્યો અને પછી નવું પ્રસ્થાન કર્યું. જી એલિયટ બહુ સરસ કહે છે કવિતાના સંદર્ભમાં કે કોઈ પણ મહાન કવિ પરંપરાના ખભા ઉપર પગ મૂકી અને પછી મહાન થાય છે. અર્થાત પરંપરાની સાથે નાતો જોડે છે માટે એ મહાન થઈ શકે છે, કારણ કે પરંપરાનો જે વારસો છે એનો લાભ પણ એ લે છે અને પછી પોતાની સર્જક પ્રતિભાથી એ નવું પ્રસ્થાન કરે છે. તો આ વાત નાનાલાલના કિસ્સામાં ખરેખર બહુ જ સાચી નીવડેલી આપણે જોઈ શકીએ છીએ. એમની કવિતાઓ એમના ગીતો રાસની જેમ ગરબાની જેમ ગુજરાતમાં ઘરે ઘરે ગવાતા મેં સાંભળ્યા છે. મારા દાદી એમનું ગીત ગાતા હોય, હું બહુ નાની હતી મને ખબર નહોતી કે આ નાનાલાલનું કાવ્ય છે, પણ જરા મોટી થઈ અને ખબર પડી જ્યારે મેં નાનાલાલના કાવ્યો વાંચ્યા ત્યારે કે અરે મારા દાદી જે ગાતા હતા રોજ સવારમાં કામ કરતા કરતા એ તો નાનાલાલનું કાવ્ય હતું. અને આમ લોક હૃદયમાં લોકગીત બની જાય એટલી હદે એમને એમના કાવ્યો છે એ પ્રચલિત બન્યા હતા અને લોકોએ કંઠસ્થ કરી અને સતત એને ગાઈ અને એનો આનંદ લીધો હતો. જી ઉષાબેન, જે પ્રમાણે આપણે પરંપરાની વાત કરી કે ક્યાંક ને ક્યાંક પરંપરા જે છે એ હંમેશા આપણને જોવા મળતી હોય છે. કોઈ પણ અત્યારે ફેમિલી બેકગ્રાઉન્ડની જયારે વાત કરવામાં આવે તો એક પરિવારથી લઈને તમામ બાબતો સુધી, સાહિત્ય હોય, કવિ હોય, કવિયત્રી હોય અથવા તો કોઈ પણ એવી રચના હોય તેમાં એક પરંપરા ધબકતી જોવા મળે છે. તો અત્યારના સમયની જયારે આપણે વાત કરીએ તો અત્યારે શું લાગી રહ્યું છે, કોઈ પારંપરિક રીતે આ બધી કવિતાઓ અને જો નાનાલાલની કવિતા હોય, ઝવેરચંદ મેઘાણીની, એ બધી કવિતાને કોઈ ઓળખી રહ્યું છે, એને કોઈ સાચવી રહ્યું છે અત્યારના જયારે ટ્રેન્ડની આપણે વાત કરીએ તો? તમારો પ્રશ્ન ખરેખર બહુ જ ચિંતન માંગી લે એવો છે.
અને આજની સાંપ્રત પરિસ્થિતિમાં જે સમસ્યા છે એનો એમાં સીધો જ પડઘો પડી રહ્યો છે. આજે ગ્લોબલાઇઝેશનનો યુગ છે, આપણે બધા જાણીએ છીએ એ રીતે, અને ગ્લોબલાઇઝેશનના યુગમાં સૌથી મોટો પડકાર હોય તો ચારે બાજુથી જ્ઞાન નહીં પણ માહિતી, મનોરંજન, કહેવાતું મનોરંજન, એનો એટલો ધોધ વરસી રહ્યો છે કે નવી પેઢી છે એના હાથમાં પુસ્તક જલ્દી આવતું નથી. એની રુચિ બદલાઈ છે, સમયના પ્રશ્ન એને નડે છે, એને કમ્પિટિટિવ એક્ઝામમાં જવું છે, એને જાત જાતના સ્વપ્નાઓ તો છે પણ એને માટે, એને સાકાર કરવા માટે ઊંડી સાધના કરવાનો સમય નથી. અને એવી પરિસ્થિતિમાં ક્યાંક પુસ્તકો વાંચી ન શકતા હોવાને કારણે એ કવિતાથી થોડા દૂર ગયા હોય એવું લાગે. પણ સામે પક્ષે મને કહેતા આનંદ થાય કે આવા માધ્યમો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, સંગીત, એના વડે આજે પણ નાનાલાલની કવિતા જીવંત છે. આજનો આ કાર્યક્રમ કેટલા બધા દર્શક મિત્રો, અબાલ વૃદ્ધ યુવાનો સૌ આ જોતા હશે અને એમને ફરીથી નાનાલાલની કાવ્ય પંક્તિઓ એમના કાને પડશે અને ફરીથી ક્યાંક નાનાલાલનું પુસ્તક શોધી અને એ વાંચવા પ્રેરાશે. એટલે સમય બદલાયો છે, જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે એના વડે જેટલું વધારે કવિતાને લોકો સમક્ષ મૂકવામાં આવે તો લોકો આ નવા પ્રવાહમાં ફરીથી આ શબ્દોને જાણે માણે પ્રમાણે એ શક્યતા આજે પણ એટલી જ બળવત્તર પડેલી છે. જી ઉષાબેન, જયારે વાત કરવામાં આવે કે નાનાલાલના શિક્ષણની, તો તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બીએ કર્યું અને 1901માં ઇતિહાસના વિષય સાથે એમએ થયા. તો અહીંયા આ તત્વજ્ઞાન અને ઇતિહાસને ક્યાંક સાઇડ ટ્રેક કરીને કવિ તરીકે તેમણે કેવી રીતે પોતાનું યોગદાન આપ્યું? બહુ સરસ પ્રશ્ન છે. જી, કવિતા સાથેનો નાતો હમણાં આપણે ઉલ્લેખ કર્યો એ રીતે પિતા નાનાલાલ, પિતા દલપતરામને કારણે સીધો જ જોડાયેલો હતો. દલપતરામને મળવા માટે જે મિત્રો આવતા હોય, સાહિત્યકાર કવિ મિત્રો, એ પણ વારસો હતો. સ્કૂલમાં આપણે હમણાં ઉલ્લેખ કર્યો એમ એમને ગમતું નહોતું શાળાએ જવું, ભણવું ગમતું નહોતું, પણ કાશીરામ દવે નામના એક શિક્ષક એમને મળ્યા હતા જેણે એમને બરાબર પલોટ્યા હતા અને શિક્ષણમાં રસ લેતા કર્યા હતા. કવિ નાનાલાલે એમનો ઋણ સ્વીકાર પણ કર્યો છે, એમના ઘડતરમાં એમનો મોટો ફાળો રહ્યો છે. અને સર્જકતા એક એવી વસ્તુ છે કે એ ચારે બાજુનું જે વાતાવરણ છે એમાંથી કેટલું પોષણ જરૂર મેળવે છે, પણ એક જેને અનવરુદ્ધ એવો શબ્દ બહુ મજાનો છે સંસ્કૃતનો, જેને રોકી ન શકાય, કોઈ રીતે એને અટકાવી ન શકાય, એવો અંદરથી એક સર્જનનો ઝરો ફૂટતો હોય. અને એ વાત નાનાલાલને માટે બિલકુલ સાચી છે. એમણે વસંતોત્સવ જેવું કાવ્ય આપ્યું, એમણે અનેક ઉર્મિ કાવ્યો આપ્યા અને એમનો શબ્દ છે એ સતત લયબદ્ધ થઈને કલ્પના પ્રચુર રીતે ભવ્ય, અને જેમ એ રસબોલના કવિ કહેવાયા છે એ જ રીતે એ ભવ્ય અને ઉર્જિતના કવિ પણ કહેવાયા છે. વિરાટનો હિંડોળો ઝાકમ જોળ, ફરતી બાંધી ફૂમતડાની દોર, એમ કરીને વિરાટની જે કલ્પના કરે છે આખી એ વાત, એમનું ધૂમકેતુ જેવું કાવ્ય હોય, બીજા અનેક કાવ્યો, એમાં વિરાટની કલ્પના પણ બહુ જ સરસ રીતે, કલ્પનાની એક હાઈટ, એક ઊંચાઈ એમની કવિતામાં આપણે જોઈ શકીએ છીએ. એટલે આનંદ એ વાતનો થાય કે આ કેવા અનોખા અને વિરલ કવિ છે કે જેની પાસે સંવેદનનું માધુર્ય છે, ગીતોની અંદર એકદમ નાજુક હૃદયની ઉર્મિઓને વ્યક્ત કરી શકે છે, નાનામાં નાની ઉર્મિને એ સરસ રીતે વ્યક્ત કરી શકે, અને એની સાથે સાથે વિરાટ કલ્પના એને પણ એ શબ્દબદ્ધ કરી શકે. બહુ જ મોટા સ્પાન ઉપર એમની કવિતા છે એ વિહરતી રહી છે. અને હમણાં જ જે ઉલ્લેખ કર્યો ઇતિહાસનો એમનો અભ્યાસ, એમના જે પદ્ય નાટકો છે, એમના નાટકો છે, એમાં શાહનશાહ, અકબર શાહ જેવું નાટક હોય અને બીજા અનેક એમના કાવ્યો, એ બધામાં આપણે એમનો ઇતિહાસનો આ અભ્યાસ છે એને પડઘાતો જોઈ શકીએ છીએ. પણ મેં કહ્યું અગાઉ એમ, મૂળે તો અને મુખ્યત્વે તો એ ઉર્મિ કવિ છે, એમની પ્રતિભા છે, એને વ્યક્ત થવાનું ગીતોમાં, આપણા ભજનના ઢાળ અને જેને આપણે કહીએ છીએ એક પ્રયોગશીલ રીતે એમણે જે ડોલન શૈલીનો વિનિયોગ કર્યો છે, એ બધામાં એમની પ્રતિભા છે ઉત્તમોત્તમ રીતે વ્યક્ત થતી રહી છે. ગુલછડી સમોવડી એક બાલિકા હતી, તો આ ગુલછડી સમોવડી એમ બોલતાની સાથે જ એક દ્રશ્ય ચિત્ર આપણી સામે સર્જાઈ જતું હોય, આ જાદુ એમના શબ્દોનો છે, એમના લયનો છે. જી ઉષાબેન, જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવે છે કે દરેક કવિ હોય, લેખક હોય કે લેખિકા હોય, તેની એક એવી સ્પેશિયાલિટી હોય છે કે જે તે અમુક બાબતોને તો એ કોઈ પણ કવિતાની અંદર, કોઈ પણ લાઈન
સેટિંગમાં એ ત્યાં બતાવશે જ, એવી કોશિશ થશે જ કે એવી બતાવે. તેવી રીતે નાનાલાલનું આપણે એવું કહી શકીએ કે ત્રણ પ, પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ, આ ત્રણ વસ્તુથી એમની કવિતાઓ ક્યાંક જાજરમાં નથી. બહુ જ સાચી વાત છે. આમ જોવા જઈએ તો દરેક કવિમાં આ ત્રણ બાબતો તો કોમન હોય છે, સમાન હોય છે. પ્રકૃતિ, પ્રભુ પ્રીતિ અને પ્રણય આ સનાતન વિષયો કવિતાના ગણાયા છે. પણ છતાં દરેક પ્રતિભાશાળી કવિ છે એ આ વિષય વસ્તુની સાથે જ્યારે કામ પાડે ત્યારે નવા પરિમાણો પ્રગટાવે અને એને જ કારણે એની કવિતા છે એ કાલજયી બને. લોકગીતોની અંદર પણ પ્રણય ગવાયો છે અને પ્રકૃતિ ગવાય છે, પણ નાનાલાલ જેવા કવિ જ્યારે એને વિશે લખે ત્યારે એ આખું નવું પરિમાણ લઈને આવતી હોય એવી કવિતા બને. અને વસંતને તો કવિએ મન મૂકીને ગાયો છે. અત્યારે વસંત ઋતુ આપણે જાણીએ છીએ, ગુજરાતમાં કેસુડો બરાબર પૂર્વ બહારમાં ખીલ્યો છે અને એ ડાંગના જંગલોમાં હોય કે ડીસા બાજુના જંગલોમાં હોય, કેસુડો અત્યારે પૂર્વ બહારમાં ખીલ્યો છે વસંતની આ ઋતુ. અને આમ્રમંજરી એ પણ મહેકી રહી છે ચારે બાજુ. તો આ આમ્રમંજરીને લઈને, કોયલને લઈને, અલી કોયલડી મારે બારણે વસંત બોલ બોલી જજે, એમ એમ જ્યારે કવિ કહેતા હોય, આમંત્રણ આપતા હોય, તો આ વાત, આ એક ઉદ્રેક ઉભરો ઉર્મિઓનો એમની કવિતામાં આપણે વારંવાર પ્રગટ થતો રોકીશ અહીંયા. એવું જ છે, કદાચ જ્યારે પણ વાત કરવામાં આવે કોઈ પણ કવિની તો દરેક કવિની કહી શકાય કે ખૂબ જ ગમતી અને મનગમતી ઋતુ હોય તો વસંત છે, એવું આપણે માની શકીએ. હા, દરેક કવિની એમ તો કહી શકાય, વસંત તો દરેકને ગમે છે. પણ દાખલા તરીકે રમેશ પારેખ, તો એમણે વર્ષા કાવ્યો અદ્ભુત આપ્યા છે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. આગળ બીજી પંક્તિઓ છે, પણ છેલ્લી બે પંક્તિ કે અહીંયા આપણ બે, તને મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. તો આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. તો એમાં વાજળી સાથે જે વરસાદ આવે એનો નાદ, એનો લય, એને આપણને આંખ અને કાન એ બંનેથી પ્રત્યક્ષ કરી આપે એવી કવિતા એમણે આપી. તો નાનાલાલ છે, એમણે પણ વર્ષાના ગીતો આપ્યા છે, પણ એમનો જે વિશેષ પ્રગટ્યો છે એ વસંત કાવ્યોમાં પ્રગટ્યો છે. એકથી વધારે અનેક કાવ્યો એમણે વસંતને આપ્યા છે. કાવ્ય સંગ્રહ આખો જેનાથી એમની ઓળખ કવિ તરીકે પ્રગટી એ વસંતોત્સવ, એને પણ અહીંયા આપણે યાદ કરીએ. જી ઉષાબેન, તો જ્યારે નાનાલાલની વાત કરીએ ત્યારે તેમણે જે છે કે 1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતનો તપસ્વી રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી, તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ જે ઇતિહાસ, એમને જે ઇતિહાસ સાથે જે એમ એ થયેલા છે તે બાબતને આપણે જો થોડી અહીંયા ટાંકવાની કોશિશ કરીએ સામાન્ય રીતે, તો એવું કહી શકાય કે એ કારણોસર જ તે ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા હતા તે સમયમાં. કવિ નાનાલાલનું વ્યક્તિત્વ અત્યંત સંવેદનશીલ, અત્યંત રુજુ અને દેશાભિમાન, સ્વદેશ વત્સલ એવું એમનું વ્યક્તિત્વ હતું. દેશ માટે ખૂબ પ્રીતિ હતી અને ખૂબ સંવેદનશીલ હતા, અને ગાંધીજી માટે એમને ખૂબ શ્રદ્ધા હતી. એમણે ગુજરાતનો તપસ્વી લખી અને એક આખું ગુજરાતના આ તપસ્વીએ જે રીતે ભારતને જે બે બે સદીથી જે ઊંઘતો હતો અને જે ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો, એ ભારત દેશને જગાડવાનું જે કામ કર્યું ગાંધીજીએ, એનાથી એ પ્રભાવિત હતા. એટલું જ નહીં, ગાંધીજીને ઘણા બધા નજીક હતા. એક સમયે જ્યારે ગાંધીજીની ધરપકડ થાય છે અચાનક એક જાહેર સભામાંથી, અને એ વખતે નાનાલાલ છે એ કસ્તુરબાને પોતાની ગાડીમાં બેસાડી અને ગાંધીજીને જેલમાં મળવા લઈ જાય છે, અને પછી સલામત રીતે પાછા કસ્તુરબા છે એમને એમના નિવાસ સુધી મૂકી આવે છે પણ ખરા. એટલે આટલા નજીક એ ગાંધીજીની રહ્યા છે. આઝાદીની લડત હોય કે અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન હોય, એ દરેકમાં નાનાલાલ છે એ રાષ્ટ્રપ્રીતિથી જોડાયેલા છે. એક બીજી વાત એમના સ્વભાવને અહીંયા સાથે જ મને વણી લેવી જરૂરી લાગે છે. એ જેટલા સંવેદનશીલ હતા, અને કદાચ એને જ કારણે એ ખૂબ સ્વાભિમાની પણ હતા, અને એટલે જ્યારે એ આઝાદીની લડતમાં જોડાયા અને કેટલાક સંજોગોમાં એમણે રાજકુમાર કોલેજમાં, કહેવાતી હતી એ કોલેજ પણ એ શાળા હતી, અને એમાં સૌરાષ્ટ્રના જે રાજકુમારો હોય, એ વખતે સ્ટેટ હતા, રાજદરબારો હતા, એના રાજકુમારોને ત્યાં આગળ શિક્ષણ આપવા માટે રાજકોટમાં આ કોલેજ ખોલવામાં આવી હતી, રાજકુમાર કોલેજ. અને ત્યાં એમને શિક્ષક તરીકે, પ્રોફેસર તરીકે આમંત્રણ હતું. ત્યાં એ સરસ રીતે વ્યવસાય કરતા હતા. પછી એક તબક્કે એ આઝાદીની લડત દરમિયાન આ નોકરી છોડી અને આવે છે, પણ પછીથી કંઈક સંજોગો બદલાયા અને
એવે સમયે આર્થિક સંકળામણમાં જયારે કવિ પસાર થઈ રહ્યા હતા, નોકરી છોડી દીધી હતી અને બીજો કોઈ વિકલ્પ નહોતો અને આર્થિક સંકળામણ હતી, ત્યારે એમની પાસે જે અભ્યાસ કરીને ગયા હતા એવા એક રાજકુમારે એમને પોતાના રાજમાં બહુ જ માનથી આમંત્રણ આપીને બોલાવ્યા અને એમને કહ્યું કે આપ રાજકવિ તરીકે મારા દરબારમાં આમંત્રણ સ્વીકારો, અહીંયા જ રહો અને રાજકવિ તરીકે આપ કામ કરો. અને એમનો હેતુ એ હતો કે આર્થિક મદદરૂપ થવું. અને નાનાલાલનો જવાબ હતો કે આપે આ કહ્યું એ મારે માટેની શ્રદ્ધા અને આદર સૂચવે છે, પણ આપના આમંત્રણનો હું સાદર અસ્વીકાર કરીશ, કારણ કે આજ સુધી હું આપનો ગુરુ છું, પણ કાલથી જો હું રાજકવિ તરીકે આપના દરબારમાં હોદ્દો સ્વીકારું તો હું આપનો એક કર્મચારી બનું છું, એટલે હું આ આમંત્રણ છે એનો સાદર અસ્વીકાર કરું છું. આવું સ્વાભિમાન આ કવિમાં હતું. કેટલાક વર્ષો છેલ્લા એમના આર્થિક સંક્રમણના ગયા હતા, એવા પણ વર્ણનો મળે છે કે રેલવે સ્ટેશન ઉપર કોઈ કવિને એ મળ્યા હોય તો કોટ જે પહેરતા, કાયમ એમની વ્યક્તિત્વની સાથે જોડાયેલી વાત, થીગડાવાળો કોટ પહેર્યો હોય, પણ ક્યારેય એમણે આ આર્થિક સંક્રમણ છે એને પોતાના સ્વાભિમાનની આડે આવવા દીધી નથી, ક્યાંય હાથ એમણે લાંબો કર્યો નથી. શબ્દનું ગૌરવ અને શબ્દની સાધના અખંડ કરનારા આ કવિ છે અને આ તપશ્ચર્યા એને જ કારણે આ ખુમારી, આ સ્વાભિમાન એ એમના શબ્દોને વધારે પ્રાણવાન બનાવે છે અને એટલે જ કદાચ આજ સુધી એમનો શબ્દ એવો ને એવો, બલકે ઉત્તરોત્તર વધારે તેજસ્વી થઈ અને આપણી સામે આજે આવે છે. ઉષાબેન, આની સાથે સાથે જ હું એક એમની કર્મનિષ્ઠની એક વાત કહીશ કે જ્યારે પણ એ કવિતા નહોતા લખતા, જે દિવસે તે કવિતા નહોતા લખતા તે દિવસે અચૂકપણે પોતાની પત્નીને એવું કહેતા હતા કે આજે હું મફતનો રોટલો ખાઈશ. એટલે અહીંયા જોઈ શકાય છે કે એક બાબત એ છે કે આજના સમયમાં જે પ્રમાણે આપણે કામ કરતા હોય છે, ફક્ત કહી શકાય કે બે ટકનું કહી શકાય સાદી ભાષામાં કે 2 ટકનું જમવા માટે અને આપણી જે બધી જે ઈચ્છાઓ જે છે એ ફૂલફિલ થઈ શકે તે માટે, પણ ત્યારના કવિની કહી શકાય કે એ લોહીમાં એ પાણીમાં જ કંઈક એવી ખુમારી હતી ને એ પ્રમાણેની પોતાની જાતને એવી રીતે સામે મૂકી હતી કે આ પ્રકારનું જ્યારે એ સ્ટેટમેન્ટ આપતા હતા પોતાની વાઈફને અચૂકપણે એવું કહેતા હતા કે આજે મેં કોઈ કવિતા નથી લખી એ કારણોસર હું આજે મફતનો રોટલો ખાઈશ, તો તે પણ એક બાબત ખુમારીની છે. બહુ સાચી વાત છે, ખુમારીની વાત પણ છે અને કવિનો શબ્દની સાથેનો, સરસ્વતીની સાથેનો જે નાતો છે એની પણ વાત છે. અખંડ સાધના એ એમના જીવનનો જાણે કે એક જીવન સૂત્ર હતું. અને માણેકબા, એમના પત્નીનું નામ માણેકબા હતું. મજાનો કિસ્સો, રસપ્રદ કિસ્સો એવો પણ છે કે એ તો બહુ જ જૂનવાણી સમય હતો જ્યારે નાનાલાલની યુવાવસ્થા હતી એ વખતે, અને પત્ની છે સાથે ચાલી પણ ન શકે પતિની સાથે. એટલું જ નહીં, પતિ છે, પત્ની તો પતિનું નામ ન જ લે, પણ પતિ પણ પત્નીને બધાની વચ્ચે નામથી બોલાવી ન શકે એવો રૂઢિચુસ્ત સમાજ હતો. અને બંડખોર નાનાલાલ, જેમ નાનપણમાં બંડખોર હતા એમ યુવાવસ્થામાં પણ એમણે એ પત્નીને નામથી જ બોલાવતા. એટલું નહીં, 3 માળના મકાનમાં ત્રીજે માળે પત્ની હોય અને નીચેથી ભોંય તળિયેથી એ માણેકબા એમ મોટેથી બૂમ પાડી અને પત્નીને આખી શેરી સાંભળે એવો મોટા સાદે એ બોલાવતા. અને આ પત્ની, એની સાથેનું જે અખંડ સાયુજ્ય, એમનું દાંપત્ય જીવન ખૂબ સુખી હતું. કુલયોગીની નામનું કાવ્ય એમણે પત્નીને માટે લખ્યું છે અને પત્નીને એ જે કહેતા હતા કે હું જો કવિતા આજે નથી લખી તો તારો રોટલો મફતનો ખાઉં છું, તો એમાં શબ્દ માટેની સાધના અને સહૃદય. પત્ની માત્ર એમની અર્ધાંગીની નહોતી, પણ એમના સર્જનને, એમની પ્રતિભાને સમજી શકે એવી પત્ની હતી. એટલે જેને આપણે શેરિંગ કહીએ છીએ તમારી આજની નવી પેઢીની ભાષામાં, એ રીતે એ પોતાની વાત એમની સાથે શેર કરતા હતા. અને આજે હું લખી નથી શક્યો તો તારો રોટલો હું મફતનો જમું છું એવો એક અફસોસ સર્જક તરીકેનો એ પણ એ વ્યક્ત કરતા હતા. જી, જરૂરથી ઉષાબેન, આપણે નાનાલાલ કવિની જ્યારે વાત કરવા બેસેલા છીએ તો ઘણી બધી વાતો જે છે, પણ સમયની અવધિના કારણે અહીંયા આપણે અહીંયા રોકી જવું પડશે. પણ તો પણ હું છેલ્લે આપને પૂછીશ કે એમની બે કોઈ એવી પંક્તિ કે જે આપને ખૂબ જ પ્રિય હોય તેવી જણાવશો. એમની કવિતાની અનેક પંક્તિઓ ખૂબ ગમે છે, પણ એમની એક પંક્તિ શતદલ પદ્મમાં પોળેલો, હું માત્ર એમાંથી બે જ પંક્તિ તમારી સામે મૂકીશ. કવિએ અદ્ભુત રીતે એમાં વાત મૂકી છે. શતદલ પદ્મમાં પોળેલો હો પરિમલ દાખવો જો હોય દીઠેલો, શોધ્યા સરોવર શોધી ફૂલવાડીઓ, શોધી રસકુંજ જ્યાં રમેલો, શોધી આયુષ્યની મોહરી વનરાઈઓ, દીઠો ન દુનિયા ફોરેલો, હો પરિમલ દાખવો હોય જો દીઠેલો, શતદલ પદ્મમાં પોઢેલો હો પરિમલ દાખવો હોય જો દીઠેલો. આ ખૂબ ગમતું એવું એમનું કાવ્ય છે
અને આ રસ કવિને અને બે પંક્તિ, ઓ રસ તરસ્યા બાળ રસની રીતમાં ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી. સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાયેલા આ કવિ, એમણે એક બાજુ એ સૌંદર્યના કવિ છે, રસના કવિ છે, તો બીજી બાજુ એ મર્યાદાશીલ એવા કવિ પણ છે. એના ઉલ્લેખ સાથે એમને શ્રદ્ધાભરી અંજલિ આપી અને આપણી આજની વાત હું અહીંયા પૂરી કરીશ. નમસ્કાર. જી તો દર્શક મિત્રો, જે પ્રમાણે નાનાલાલ કવિને આપણે ઘણી બધી વાતો કરી, જે આપણે જાણતા નહોતા તેવી બધી વાતો કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા ઉષાબેન. તો ઉષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.